એક પછી એક બેક ટુ બેક સુપર હિટ સોંગ આપ્યા છે પર્સનલી મારા ફેવરેટ અને મારા પરમ મિત્ર યશભાઈ બારોટ થેન્ક યુ સો મચ યશભાઈ કે આજે તમે તમારા બેક ટુ બેક તમારું પોતાનું સ્ટુડિયો છે તે છતાં તમારું રેકોર્ડિંગ ચાલુ હોય છે તમારા શોઝ ચાલુ હોય છે તે છતાંય તમે આજે તમારા આમ બિઝી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આવ્યા છો એના માટે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ હું કહીશ કેમ કે ધ ગુજુ ટોક શો અત્યારે સુપર હિટ ધમાલ કરી રહ્યો છે અને ત્યાં મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને તમે ઇન્વિટેશન આપ્યું પ્રોડ્યુસર પ્રજ્ઞેશભાઈ અને નદીમ તારો વિશેષ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાઈ ભાઈ તમારી જર્ની વિશે વાત કરીએ સ્ટાર્ટિંગમાં આપણે કેમ કે લોકો અત્યાર સુધી તમને ફિલ્મના પરદે જોયા છે કે તમે જેટલા સારા સિંગર છો જેટલા સારા મ્યુઝિક ડિરેક્ટર છો ક્યાંક ને ક્યાંક એટલા જ સારા પરફોર્મર છો અને જોડે જબરદસ્ત એક્ટર પણ છો સ્ટેજ ઉપર તમને બધાએ જોયા છે ફિલ્મના પડદા ઉપર બધાય જોયા છે પણ એ લેવલ સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે યશ બારોટે ઘણી બધી મહેનત કરી છે તો આપણે એ જર્ની વિશે દર્શકોને કહીએ ચોક્કસ જર્ની તો બહુ જ કઠિન રહી છે કારણ કે કશું કર્યા વગર કશું મળતું નથી અને શરૂઆતના મારા દિવસોની વાત કરું તો મેં બસો રૂપિયામાં પહેલો પ્રોગ્રામ કર્યો હતો જેમાં મારું એક એટલી નાની જગ્યા હતી કે જ્યાં માત્ર સો જણા જ રમી શકે એવા મેરેજ શોમાં મેં સ્ટાર્ટિંગ કર્યું અને મારું પહેલું મહેનતાણું બસો રૂપિયા હતું ત્યારથી શરૂઆત અને ધીરે 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 બસોમાંથી ચારસો થયા ચારસોમાંથી હજાર રૂપિયા પેમેન્ટ થયું ઘણી બધી સ્ટ્રગલ લાગી છે અહીંયા સુધી પહોંચતા કારણ કે હું એક એવા ફેમિલીમાંથી આવું છું કે જે મ્યુઝિક સાથે અમે જોડાયેલા છીએ મારા ફાધર સિંગર મારા ફાધરનું અને મણિરાજ બારોટ બંને સાથે વીસ વર્ષ સાથે કામ કર્યું અને એક એક ઓછાયો માથા ઉપર હતો કે આમને તો તરત જ સ્ટેજ મળી જાય ને આમના દીકરાને તો તરત જ પ્લેટફોર્મ મળી જાય ને મારા પપ્પાએ મને એક જ વાત કરી હતી કે ક્યાંય મારા નામનો યુઝ નહીં કરવાનો જો તારે કંઈક આગળ વધવું છે તો અને એમણે મને ખુલ્લો છોડી દીધો હતો મારા ફાધરે આજ દિન સુધી કોઈ જગ્યા પર ફોન નથી કર્યા ના કશું જ એટલા માટે જ મારું પહેલો પ્રોગ્રામનું મહેનતાનું બસો રૂપિયા હતું ત્યાંથી શરૂઆત કરીશું અને ત્યાં કરતાં 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 ઘણી બધી ફિલ્મોથી ઘણા બધા આલ્બમો થયા તારા અને જેવા ઘણા બધા મિત્રોની સાથે એક બોન્ડિંગ થયું અને હાલ જે કંઈ પણ છે એ ઘણી બધી સ્ટ્રગલ પછી છે પણ એની ડીપમાં આપણે હમણાં વાત કરીશું યશભાઈ જેમ અંકલની વાત કરી તમે આજે પણ જ્યારે અમે નવરાત્રિમાં તમને સ્ટેજ ઉપર જોઈએ છે તમારી ત્રિપુટી જી જેમ કે અંકલ છે તમે છો અને પાર્થભાઈ છે તમારા ભાઈ તમે ત્રણ જણા જે ધૂમ મચાઈ દો છો પણ આજે જ્યારે હું પણ કોઈ ફિલ્મમાં શૂટ કરતો હોઉં જ્યારે મારા ફાધર મારા ઓપોઝિટ હોય તો થોડુંક નર્વસનેસ મને થાય છે શું તમને એવું ફીલ થાય છે સ્ટેજ ઉપર જ્યારે અંકલ જોડે હોય છે તમારા ભાઈ જોડે હોય છે ત્યારે એટલા માટે મને ફીલ અલગ નથી મહેસૂસ થતું એનું કારણ છે કે મારા પપ્પાએ મને પહેલેથી અલગ જ રાખ્યો છે કે તું તારી જાતે તારું લેવલ બનાય એ લેવલમાં પછી ઘણા લેવલના સિંગરો સાથે પણ મેં પરફોર્મ કર્યું બધા લોકોની સાથે જ્યારે ઓન સ્ટેજ હોય ત્યારે અમે બાપ દીકરા નથી હોતા ત્યારે હું યશ બારોટો જોઉં છું હા પણ એક ચોક્કસથી કે એમના અનુભવનો ઓછાયો મારી પર સતત ઓન સ્ટેજ રહે કે ક્યાંક હું ભૂલ કરતો હોઉં તો એ તરત કાનમાં આવીને મને ક્યાંક અહીંયા તું ભૂલ કરે છે હું લાઈવ પરફોર્મ કરતો હોઉં ત્યારે યશ બારોડો પરફોર્મ કરતો હોય છે ત્યારે મારા ફાધરની સાથે પરફોર્મ કરવું એટલા માટે સારી વાત પણ છે કેમ કે એમનો અનુભવ મારી સાથે રહેતો હોય છે પણ એમને મને પહેલેથી એકલો છોડેલો છે કે ભાઈ તું કંઈ પણ કામ કરે છે તારું પોતાના દમ ઉપર આગળ વધે એટલે એ જે જર્ની રહી છે ને તો ઓન સ્ટેજ ત્યારે હું હું જ છું મારો ફાધર મારો ફાધર જ છે એટલે અમે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મર છીએ પણ હા કંઈ ભૂલ કરતો તો ચોક્કસથી કાનમાં આવીને કહે કે તું એ ભૂલ કરે છે એટલે એ સતત સાથે રહ્યા કરે કે આપણે કંઈક ભૂલ કરતા હોય તો આપણા પપ્પા આપણને ચોક્કસથી એ ટપારે જેના કારણે આપણે વધારે એક્યુરેટ થઈએ યશભાઈ ઘણા બધા ગીતો તમે એઝ એ મ્યુઝિક ડિરેક્ટર આપ્યા છે જી ઘણા બધા સોંગ્સ તમે ગાયા છે તમે એક્ટિંગ કરી છે પણ રિસન્ટલી એક સોંગ તમારું બહુ જ સુપર હિટ થયું હતું જે આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બધા એ સોંગ સાંભળેલું છે હોઠ હસી રે પડે જી આંખ રડી રે પડે તો જો આપણા દર્શકો માટે જો બે લાઈન થઈ જતી હોય તો ચોક્કસ હો અગણ યાદ એવી હોય છે જે યાદ કરીને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ કરી પડે પડે હોઠ હસીરે પડે આંખ રડી રે પડે જૂની યાદો વિચારે ચડું મારા દલડાની વાત હવે કોને રે કરું ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે વાહ 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 થેન્ક યુ આ સોંગ મારું ગમતું સોંગ છે મને ઘણું ગમે છે આ સોંગ પણ મને રીસેન્ટલી આ સોંગને લઈને કોન્ટ્રોવર્સી પણ થઈ હતી જી તો જો એ વિશે અગર આપણે વાત કરી શકીએ એમ હોય જો તમને યોગ્ય લાગતું હોય તો કોન્ટ્રોવર્સી તો નથી પણ વાત એવી હોય છે કે જ્યારે આપણે કોઈ ગીત હોય કોઈ ફિલ્મ હોય દરેક પાછળ કંઈક મહેનત લાગતી હોય છે આ ગીતની પાછળ મેં ઘણી બધી મહેનત કરી હતી લખ્યું મેં છે ગાયું મેં છે મ્યુઝિક પણ મેં આપ્યું છે અને આ ગીતના શબ્દો એટલા બધા મારા દિલની નજીક છે કારણ કે જ્યાં સુધી માણસ એ શબ્દને ફીલ નથી કરતો ત્યાં સુધી એને અંદર લાગણી સ્વરૂપે લાવી નથી શકતો બહાર આ ગીતના લખાણથી લઈને ગીતની અંદર સૌથી મોટું એક જમા પાસું હોય છે કે મારા અવાજની સાથે મારા લખાણીની સાથે જિજ્ઞેશ કવિરાજે મેં એક્ટિંગ કરી છે સૌથી મોટી વાત એ છે કેમ કે એમને કાંઈ જરૂર નથી પણ માત્ર ને માત્ર એક ભય તરીકેનો મારી પર સપોર્ટ કે તારું કંઈક સારું થાય છે તો એના માટે હું તારા માટે ઊભો છું તો એક એક્ટર તરીકે એમણે એમાં કામ કર્યું ને આ ગીત બહુ જ સુપરહિટ થયું ત્યારબાદ ઘણા બધા કલાકારો લાઈવમાં ગાયું આ આલ્બમ સ્વરૂપે તો માત્ર હજી પણ યુટ્યુબમાં યશ બારોટનું જ છે લાઈવમાં ઘણા બધા લોકોએ ગાયું છે અને એમાંથી એકાદ સિંગરનું એ ક્લિપ વાયરલ થઈ હોય એટલે ક્યારેક દુઃખ એવું થાય કે એ એ વાયરલ થયેલી ક્લિપ હોય તો એ સિંગરે હંમેશા કહેવું જોઈએ કે આ ગીત મને ક્યાંથી મળ્યું છે એ ક્યારેય એનો એમને જિકર નથી કર્યો કે પણ કયા ગીત ક્યાંથી મળ્યું છે પણ ધીરે 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 પછી એવું થવા લાગ્યું હતું કે આ ગીત તો એ ભાઈનું છે ને જે મને જ આવીને કે આ સોંગ તો એ ભાઈનું છે ને ત્યારે આપણને ઘણું બધું દુઃખ થાય કે આપણી મહેનત ઉપર સો ટકા આપણે એ વ્યક્તિ પણ લાઈવમાં ગાયું છે એનાથી જ એને હિટ એ માણસ પણ હિટ થયો છે આ સોંગથી તો ભગવાન ના બ્લેસિંગ એની ઉપર બી એનો નિમિત્ત હું બન્યો ને તો એનો આનંદ છે પણ મારી એક બધા લોકોની વિનંતી છે કે જે ગીતની પાછળ જે ફિલ્મની પાછળ જે પણ રાઇટર હોય ડિરેક્ટર હોય સિંગર હોય મ્યુઝિક ડિરેક્ટર હોય જે પણ વ્યક્તિનું ક્રિએશન પોતાનું હોય છે અને જે પોતાના નામ ઉપર ચડાવતા હોય છે એ લોકોને મારે ખાસ કહેવું છે કે પ્લીઝ આવું ના કરશો કારણ કે તમે પણ ક્યારેક નવા હતા તમે પણ ક્યારેક ઘણા બધા લોકોના સંપર્કમાં હતા તમે પણ ઘણા લોકોના પગ ઘસ્યા છે આ બધી વસ્તુ યાદ રાખો બીજાના મહેનતને પોતાના નામે ન ચડાવો ચડાવવામાં પણ વાંધો નથી પણ જેને કર્યું છે ને એને ક્રેડિટ આપો આ મારો સતત એક પ્રયત્ન રહ્યો છે આ બધા ફિલ્ડમાં છે એવું નથી કે અહીંયા છે બધા જ ફિલ્ડમાં છે આવું અને જે ક્રેડિટની વાત કરી મહેનતની વાત કરી કે ચલો યશ બારોટે ગીત લખ્યું છે ગાયું છે કમ્પોઝ કર્યું છે મ્યુઝિક આપ્યું છે પણ એ ગીતની પાછળ બી પચાસ લોકોની મહેનત લાગેલી છે બિલકુલ તમે મ્યુઝિશિયન્સ બોલાવો છો અને પછી તમે શૂટ કરો છો એટલે પચાસ જણાનું યુનિટ લાગે છે પછી જ્યારે આવું થાય તો એ દુઃખ ખરેખર થાય છે કે ઇન્ડસ્ટ્રીના નાતે એટલીસ્ટ ઇન્સ્પાયર્ડ બાય કે ક્રેડિટ એ મળવી પર્ટિક્યુલર યશ વાત નથી કરી પણ ઘણી જગ્યાએ આવું થતું બધાની જ વાત કરું છું કે જ્યાં જ્યાં મેં ઘણા બધું હમણાં હું જોતો હોઉં છું કે કોઈ રાઇટર પાસેથી સ્ટોરી સાંભળી હોય ને આપણે એની ઉપર ફિલ્મ બની ગઈ હોય ત્યારે તો રાઈટરને વિચારને ખબર પડે કે મારા સબ્જેક્ટ ઉપર સ્ટોરી બની ગઈ છે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે સેમ આવું આમાં પણ થતું છે એટલા માટે કે અરે પોતાનું ક્રિએટ કરો ને યાર કેમ આપણે બીજા ઉપર એ કરવાનું પોતે આપણી પાસે મગજ ભગવાને આપ્યું છે અને આપણે ક્રિએટિવ માણસો છીએ ક્રિએટિવિટી બતાવવા માટે જ આપણે આ ફિલ્ડમાં આવ્યા છે પણ અત્યારે એવું થઈ ગયું છે બીકોઝ ઓફ યુટ્યુબ કે કોઈને ક્રિએટિવિટીથી હવે મતલબ રહ્યો નથી વ્યૂઝ આવી રહ્યા છે સીધું માધ્યમ છે ને પબ્લિક સાથે એટલે હું એ જ કહું છું કે અગર પબ્લિક સાથે તમને ડાયરેક્ટ કનેક્ટ થવાનો મોકો મળે છે યુટ્યુબ ના માધ્યમ તો તમારી ક્રિએટિવિટી બતાવો એક્ઝેક્ટલી યશભાઈ મેં ઘણા ટાઈમ પહેલા એક પ્રસંગમાં આપણે જોડે ગયા હતા અને ત્યાં તમે સ્ટેજ ઉપર એક સોંગ ગાયું હતું સીધડી તલાવડી કરીને એક સોંગ છે અને એ જે તમે ગાયું હતું એનો ફેન હું હજી પણ છું થેન્ક યુ તો જો બે લાઈન દો જે મજા આવી જશે આ સીધડી તલાવડી પણ મેં આ ગીત વિજય સુવાડાના મુખે સૌ પ્રથમ મેં સાંભળ્યું હતું જે રાઘવ ડિજિટલમાં ત્યારબાદ વિનય નાયકે એનું વેસ્ટર્ન અવતારમાં સરસ રીતે ગાયું હતું અને આ ગીત બહુ જ વાયરલ થયું છે કંઈક આવું છે

આપણે બંને સાથે હતા અને ત્યારે તમે આ સોંગ ગાયું હતું મને હજી પણ યાદ છે અને ઘણો ટાઈમ થયો ઘણો ટાઈમ થયો જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે અર્બન અને રૂરલના ડિફરન્સ પડી ગયા છે એવી રીતે ક્યાંક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બી અત્યારે એવું થઈ ગયું છે કે દેશી ગીતો આવે છે ને અર્બન જે લોકો કહે છે એ ટાઈપના ગીતો આવે છે પણ જ્યાં સુધી હું માનું છું પર્સનલી યશ બારોટ માટે કે તમે પરફોર્મર છો તમે એવી ઇમેજ નથી ઊભી કરી કે તમે દેશી જ ગાવજો કે તમે વેસ્ટર્ન જ ગાવજો બિલકુલ બરાબર તો એ તમે લોકોને આજના યુથને શું કહેવા માંગો છો એ ડિફરન્સ માટે સૌથી પહેલા અર્બન અને રૂરલનો આજે ફાટા જે પડ્યા છે ને એ જ સૌથી પહેલાં વાહિયાત વાત છે પબ્લિકને શું ગમે છે એ આપવાની વાત છે તમે

પબ્લિક જ માઈ બાપ છે એમનાથી ઉપર કશું જ નથી એટલે એમાં શું અર્બન કે શું રૂરલ પબ્લિકને જે ગમે છે આપે જ રાખવાનું છે ચાહે ફિલ્મ હોય તો બી ભલે અને ચાહે આ મ્યુઝિકને રિલેટેડ કોઈ પણ વાત હોય તોય પણ ભલે પબ્લિક ઉપર છોડ દો પબ્લિકને જે ગમે છે આપે જ રાખવાનું છે પણ ક્યારેક ક્યારેક કેવું થતું હોય છે કે જ્યારે કાસ્ટિંગ માટે આપણે કોઈ એક્ટરને કે કોઈ એક્ટ્રેસને ફોન કરીએ છીએ એટલે તરત સામેથી એવો જવાબ છે કે યાર દેશી ગીત છે નહીં થાય હું દેશી નથી કરતો તો એ તો એ એસી ગીત 200 મિલિયન જાય છે ને એક્ઝેક્ટલી એ દેશી ગીત 300 મિલિયન ગયેલું છે કે ભાઈ મને એક ગીત એવું બતાવો કે જેના 400 મિલિયન કે એક ગીત તો હમણાં એવું રીસેન્ટ રેકોર્ડ બ્રેક છે કે કોપીરાઈટ સાથે 1200 મિલિયન છે ચલો બતાવો ને તો કે કયા એવા બીજા ગીતો છે કે જે 1200 મિલિયન ગયા છે મને તો ખબર બી નથી પડતી બરોબર આયા ભઈ ગયા ભઈ હોય છે હું એ જ કહું છું કે હું અર્બન ને પણ નથી કમખોડતો અને ના હું દેશી ને વધારે એપ્રીશિયેટ કરું છું ગીત ગીત છે એને એની રીતે રમતું મૂકી દો પબ્લિક એને સ્વીકારશે પબ્લિક એને નહીં સારું તો નહીં સ્વીકારે એટલે આર્ટિસ્ટ માટે પણ એ બહુ જરૂરી છે કે કોઈ બી ડિરેક્ટર હોય અર્બન નો ડિરેક્ટર હોય તો એમ કે છે કે અચ્છા મેં આવું સાંભળ્યું છે મારી સાથે પણ એક બે વખત બન્યું છે કે અચ્છા પેલા દેશીમાં એક્ટિંગ કરતા હોય તો એમને પ્લીઝ અમારી અર્બન ફિલ્મ છો તો એમાં અમે નહીં ઘણો પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે કેમ ભાઈ એને એને તમે દેશીની અંદર કેવી એક્ટિંગ કરે છે જોવો ને હા એ જો કયા ગીતમાં છે ના જોશો એ કેવી એક્ટિંગ કરે છે એ જોવો ને હવે આ માધ્યમથી અધા ગુજ્જુ ટોક શોના માધ્યમથી મારે કહેવું છે કે આ બધું રહેવા દો કામ છે આપણે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર છે એને પબ્લિક ઉપર છોડી દો માત્ર કામ કરો સારું કરો ભાઈ આમાં જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે ને એમાં બે પ્રોબ્લેમ્સ થાય છે કાસ્ટિંગ બાબતે કે જ્યારે પણ કોઈ ફિલ્મ બનતી હોય છે જેમ આપણે કીધું કે અર્બન રૂરલ કશું હોતું નથી ફિલ્મ ફિલ્મ છે બરાબર પણ ત્યારે આ વાત ઊભી રહે છે કે યાર આ તો રૂરલ વાળા છે કે આ તો અર્બન વાળા છે બરાબર આપણે ખાલી અર્બનનું પેલું નથી કહી ક્યાંક ને ક્યાંક જે રૂરલ ફિલ્મ જે બની રહી છે એમાં પણ આ પ્રોબ્લેમ આવે છે કે ના ના આપણે તો કે આને જ લઈએ બરાબર એટલે વૈસા વર્ષા છે બેવું એમ એક એમાં કાસ્ટિંગમાં પ્રોબ્લેમ્સ થાય છે અને બીજું કાસ્ટિંગ એ રીતે થતું જઈ રહ્યું છે અત્યારે કે ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ જોઈને લોકો કાસ્ટ કરી રહ્યા છે હા એ અત્યારે બહુ ચાલ્યું છે એવું એટલે એના હિસાબે કેવું થાય કે ટેલેન્ટેડ આર્ટિસ્ટ જે છે જે ખરેખર ડિઝર્વ કરે છે નો ડાઉટ કે ઇન્સ્ટાગ્રામ બી સારું પ્લેટફોર્મ છે અને બધા અત્યારે કામ કરી રહ્યા છે પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં આ લોસ થઈ રહ્યો છે કે આર્ટિસ્ટો ઘરે બેસી ગયા બિલકુલ તો એ વિશે તમે શું કહેવા માંગશો શું હું મારી પર્ટિક્યુલર વાત કરું તો મેં જે ફિલ્મો કરી છે તો એ ટેકનિકલી બહુ સાઉન્ડ ફિલ્મો કરી છે તો મારે એને અર્બનનું નામ નથી આપવું

અને ત્યાર પછી હું ગાઉં છું દેશી ગીતો હું કહું છું આ માધ્યમથી ધ ગુજ્જુ ટોક શોના માધ્યમથી કહું છું કે હું ગાવું છું દેશી ગીતો પણ સ્વીકારે છે એનો એનું જે એનું જે ચાહક વર્ગ છે ને એ બહુ મોટો છે આખા ગુજરાતના પાંચ કરોડ કે છ કરોડ જનતા છે ને એમાંથી કદાચ નાના છોકરાઓને બાદ કરી દે તો લગભગ ઓલમોસ્ટ સિક્સટી 70% લોકો તો આ સોંગ સાંભળે છે તો મારે કોને રિઝર્વવાના છે એ સેવન્ટી પર્સન્ટ રિઝર્વવાના છે મારો થર્ટી પર્સન્ટ કદાચ મારી પાસે નહીં આવે તો ચાલશે અને એ જે તમે કીધું કે દેશી ગીતો જ ગઉ છું અને એ સેવન્ટી પર્સન્ટ જે ઓડિયન્સ તમને પ્રેમ કરે છે એના હિસાબે હમણાં રિસન્ટલી તમે યુએસની ટૂર કરીને આવ્યા દરેક આર્ટિસ્ટ માટે એક ડ્રીમ હોય છે બિલકુલ કે આપણે ગુજરાતમાં ઇન્ડિયામાં તો આપણે કામ કરી રહ્યા છે પણ એઝ એન સિંગર એઝ એન પરફોર્મર કે મારે ફોરેન ટ્રીપ પણ કરવી છે હમણાં રિસન્ટલી તમે યુએસની ટૂર કરીને આવ્યા તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો જ્યારે આમ તમારું ફાઇનલાઇઝ થઈ ગયું વિઝા મળી ગયા અને એમ થયું કે હવે હું બીજી જગ્યાએ જઈને ત્યાં મારા ગુજરાતી ગીતો ગઈશ જે દિવસે મને વિઝા મળ્યા એ દિવસ મારા માટે બહુ જ ઇમોશનલ દિવસ હતો કારણ કે યુએસએ કોને ના જવું હોય ફોરેનમાં જઈને પરફોર્મ કોને ન કરવું હોય અને એમાં તો યુએસ તો એટલું બધું અઘરવું જગ્યા છે કે એના વિઝા મળવા બહુ જ મુશ્કેલ હોય છે એ પ્રોસીજરમાંથી જે હું નીકળ્યો છું એક મારી માનસિક પરિસ્થિતિ બી એવી હતી કારણ કે અહીંયા બધા જ મ્યુઝિશિયનોને મેં રોકી રાખ્યા હતા કે આપણે અમેરિકા જવાનું કન્ફર્મ જ છે પણ વિઝા નહીં મળે તો આ બધી એક કસમકશો હતી ને ભગવાનની દયાથી તમારા જેવા મિત્રોના આશીર્વાદથી વિઝા મળી ગયા વિઝા મળી તો ગયા છે પછી અંદરનો એક ફફડાટ એવો હતો કે ત્યાં જઈને પરફોર્મ શું કરીશ અહીંની ખબર છે મને મારું ગુજરાતમાં હું શું પરફોર્મ કરું છું ઇન્ડિયામાં શું કરું છે મને ખબર હતી પણ ત્યાં શું ચાલે છે એનો મને અંદાજ નહોતો મેં નક્કી કર્યું કે અહીંયા જે પરફોર્મ કરું છું ને એ મારે મારી જાતને ત્યાં જ પ્રેઝન્ટ કરવાની છે અને પહેલો જ શો ભગવાનની દયાથી અમે લોકોએ બહુ જ હિટ કર્યો અને એ શોમાંથી મને ખબર પડી કે અહીંયા શું ચાલશે અને તમને આ માધ્યમથી જ કહું છું કે ખરેખર ત્યાં બધા ગીતો આવા જ ચાલ્યા છે સીધડી તલાવડી હોઠ અસીરે પડે સાજણ લાખોમાં એક હાથમાં જે વિસ્કી બધી વિસ્કી બીયર આ બધા જ ગીતો ચાલ્યા છે ત્યાં આગળ અને અમે બધા ગાયા છે નામ યાર અને બિલકુલ એટલે સારું લગાડવાની પણ બિલકુલ ત્યાં ગાયા છે અને પબ્લિકે એને બહુ સર સ્વીકારે છે અને બહુ મજા કરી છે ત્યાં આગળ આ બધા ગીતો ઉપર યશ ભાઈ જ્યારે તમે ફોરેન ગયા યુએસ ઘણા બધા સેલિબ્રિટીઝ સિંગરો જતા હોય છે પણ જ્યારે કોઈક આપણા ગ્રુપનું

ચાલુ થઈ ગયા છે તો કેવું રહ્યું એ એક્સપિરિયન્સ એમાં એવું છે કે હંમેશા આપણે ક્યાંક ગ્રોથ કરતા હોઈએ તો એના સહભાગી હંમેશા બધા બને સ્ટ્રગલના દિવસોથી લઈને અત્યાર સુધીનો એક આખી હું વાત કરું ને તો મેં એ જ ફીલ કર્યું છે કે જ્યારે તમે સતત આગળ વધતા હો ને ત્યારે હંમેશા માણસે નોટિસ કરતો કે આગળ વધી રહ્યો છે આની સાથે આપણે રહેવું જોઈએ તો એ જ અનુભવ અત્યારે પણ થઈ રહ્યો છે કે આપણું હું તો હજી પાપા પગલી કરું છું એટલે આપણને એક સ્ટેપ મળ્યો છે હજી ઘણું બધું બાકી છે કરવાનું પણ હા એ ખરું કે જે આપણાથી માત્ર હાઈ હેલોથી હતા એ હાલ મિત્રો બન્યા છે તો એ બધું તો રહેવાનું છે આ આ સમયને પેલું મારા ગીતની જ લાઈન છે સમય સમયનો ખેલ છે આ તો ક્યારે હસાવતો ક્યારે રડ આવતો આ બધી વાતો છે એટલે એ તો રૂટિન છે બધું સોંગ ની વાત કરી તમે સમય સમય તમારા ની તો તમારું એક સોંગ જે પર્સનલી મારું ફેવરેટ છે એ નું નામ છે ક્યાં ગયો દોસ્ત એ સુપર હિટ થયું હતું તો જો એની બે લાઈનો જો સાંભળવા મળી જતી હોય કેમ કે એ કોન્સેપ્ટ બી ટચી કોન્સેપ્ટ હતો યસ યસ ઉપરની જે ઘટના હતી એ વિષ્ણુભાઈ ડિરેક્ટ કર્યું હતું જ સુંદર સોંગ બન્યું હતું એની બે લાઈન થઈ જાય ओ हो दिल ना जखम हवे संभाव आँखों ना आंसू हवे क्या जई बताववा हो मारो यादों न तो सहारो क्या गयो दोस्त तू अमारो क्या गयो भाई तू आ गीतनी बात एवी हती के મેં જેટલા પણ ગીત લખ્યા છે ને બધા મેં પોતે જ લખેલા છે ને ગાયા પણ છે એ રિયાલિસ્ટિક એટલે પબ્લિકને કનેક્ટ થવી જોઈએ એ વાત બે ભાઈબંધની વાત છે એ બે ભાઈબંધો યાર પોતાના માબાપ પછી પોતાના ભાઈ પછી સૌથી વધુ જો માણસ રહેતો તો એના ભાઈબંધ જોડે રહેતો હોય છે અને એના ભાઈબંધનું સારું થતું હોય ખરાબ થતું હોય તો આપણો ભાઈબંધ કે ખરાબ થતું હોય તો આપણે ગાઢ કાઢીને ક્યાંક આ ના કરતો ભાઈ હા પણ પ્રેમ એ કેવું ભગવાન એક જે ઘડતર કર્યું છે ને પ્રેમનું એ સારું નીકળે તો તો વાંધો નથી પણ ખરાબ નીકળે ને ત્યારે માણસ ભાઈબંધ ગમે એટલું સમજાવે ને તો એ એ એ પેલીની આંખે જ જોશે કે ના એ કેટલી સારી છે એ મારું કેટલું ધ્યાન રાખે છે અરે ભાઈ એ આગળ જતાં તને ખબર પડશે એ વાત અંદર એવી મે વર્ણવી હતી કે એ છોકરીના કારણે છોકરો સુસાઇડ કરવા જાય છે તો ભાઈબંધ હંમેશાને રોકતો હોય કે આ છોકરી તારા માટે બરોબર નથી આ છોકરી તારા માટે બરોબર નથી મા બાપ કહેતા હોય કે બરાબર નથી પણ આપણે માનતા નથી અને એન્ડ ઓફ ધી ડે છોકરી છોડીને જાય ત્યારે એ છોકરાનું જે દિલ તૂટતું હોય છે ને એના કારણે એ બધા સુસાઈડના પ્રોબ્લેમ્સ હવે ચાલુ થયા છે આ ગીતના માધ્યમથી મેં કહેવાનો પ્રયત્ન કર્યો સેમ હોટ હશે પડે માં બી મેં સેમ વસ્તુ કહેવાનો પ્રયત્ન કર્યો કે તમને પચીસ પચીસ વર્ષના પેટે પાટા બાંધીને તમારા મા બાપે તમને મોટા કર્યા છે તમારા વેલ વિચારો તમારી સાથે છે આ બધાનું હું માનતા નથી ને માત્ર એક એક વર્ષ બે વર્ષથી આવેલી છોકરી માટે તમે મરવા રેડી થઈ જાઓ છો એક વખત તમારા મા બાપનું મરતા પહેલાં એક વખત આંખ બંધ કરીને એવું વિચાર લેવું કે મારા મા બાપ મારો ભાઈ મારું પરિવાર એના માટે એક વખત વિચારી લો બે વફા બે વફા બે વફાના સોંગ્સ કર્યો હતો કે મેસેજ એવો કે જેનાથી આ યુવા ધન ક્યાંક ને ક્યાંક આ વાત સાથે કનેક્ટ થઈ જાય એ જ કામ કરી ગઈ હોઝરે પડે મેં એ જ કામ કરી ગયું ક્યાં ગયો દોસ્તમાન મારું આ ગીત હિટ થવાનું કારણ પણ આ જ પણ જનરલી એ એ ખરેખર સાચી વાત છે કે એ બે સોંગના જે કોન્ટેન્ટ છે જે કન્સેપ્ટ છે એ દરેક વ્યક્તિ જોડે રિલેટ જાય કેમ કે આ ઘટનાઓ તમારી જોડે બી બની હશે જોડે બી બની બિલકુલ દરેક દર્શક મિત્રો જોડે છે કમેન્ટ બોક્સમાં સાડા પાંચ હજાર કમેન્ટ છે એમાંથી લગભગ લગભગ વીસ કમેન્ટ એવી છે નદીમ કે હું છે ને તને બતાવીશ કે જેની અંદર એમણે એવું લખ્યું છે કાયદેસર બકાયદા હજી બી કમેન્ટ મેં અંદર રહેવા દીધી છે કે થેન્ક યુ યશભાઈ થેન્ક યુ જિજ્ઞેશ કવિરાજ કે આ સોંગ સાંભળ્યા પછી હું સુસાઇડ કરવાનો હતો અને મારા મા બાપનો વિચાર કરીને હું આ સુસાઇડ હવે નહીં કરું થેન્ક યુ સો મચ આવા વીસ થી પચીસ મેસેજો અંદર હજી પડ્યા છે તો ક્યાંક આપણે કોકની જિંદગી બચાવીએ ને બે સોંગ પ્રેમના સોંગ દેશી સોંગ બધું જરૂરી છે પણ સાથે આપણે કંઈક આવો મેસેજ આપતા જઈએ ને જોડે જોડે તો યુથ થોડુંક એ બાબતે બી આપણી જોડે કનેક્ટ થતું જાય આ આજે તમે વિચારો છો બરાબર ચાહે એ કોન્સેપ્ટમાં હોય શબ્દો લખવામાં હોય કે પછી મ્યુઝિક આપવામાં હોય ગાવામાં હોય એ ઇન્સ્પાયર્ડ તમે કોનાથી થયા કે હજી બી થાવ છો બરાબર બિલકુલ કે તમારું ઇન્સ્પિરેશન કોણ છે કે જેનાથી તમને એમ થયું કે ના મારે સિંગર બનવું છે હું ગીતો લખીશ હું મ્યુઝિક આપીશ હું આવા સારા સારા કોન્સેપ્ટ આપીશ તો એ ક્યાંથી તમે બધું ઓબ્ઝર્વ કરો છો સૌથી પહેલું ઓબ્ઝર્વેશન તો મારા ઘરેથી જ મારા ફાધર ફાધર મારા ફાધરનો જોતો જોતો આવ્યો છું અને મણિરાજ બારોટ અને મારા ફાધરનો લાઈવમાં હું આ બધા પરફોર્મ કરતો જોતો ત્યાંથી શરૂઆત થઈ ત્યાર પછી સૌથી વધુ નજીક મને આમ આમ મને જે ટચ કરી ગયો ને એવું મારો ભાઈ જિગ્નેશ કવિરાજ છે કે એને એની એની જે ગાવાની રીત એના જે શબ્દો એને જે પબ્લિક સાથે એનું કનેક્શન એનું લાઈવ પરફોર્મન્સ આ જોતાં 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 હું એક આ બે વફાના પ્રેમના ઝોનમાં આવવાનું મેં ચાલુ કર્યું અને પછી એ વસ્તુને ફીલ કરો અને ફીલ કરતાં 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 પછી મેં લખવાની શરૂઆત કરી મ્યુઝિક આપવાની શરૂઆત કરી અને પછી સિંગર તો હું પહેલેથી હતો છું એટલે એ એ ધીરે 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 આ બધા એક પાસાઓ છે કે જેને જેનાથી ઇન્સ્પાયર થઈને મેં આ બધા કામ કર્યા છે યશભાઈ આ થઈ ગીતોની વાત ફિલ્મ ફિલ્મની મજા આખી અલગ હોય છે તમે ઘણી ફિલ્મો કરી તમારી ફિલ્મી જર્ની વિશે જરાક બતાવો એકચ્યુઅલમાં હું એક્ટર જ નથી હું સિંગર જ છું મને સિંગર સુધી રહેવું જ વધારે પસંદ છે એક્ટરમાં એવું છે કે હાલ એવું છે કે આપણે ગીત ગાતા હોય તો પબ્લિકને બી એવું ઈચ્છા થાય કે આ જે સિંગર જ છે એ જ એક્ટિંગ કરે તો કેવું રહે એ એક અત્યારે ટ્રેન્ડ ચાલે છે બાકી આપણે એક્ટિંગ સાથે મારે કોઈ લેવા દેવા જ નથી પણ જ્યારે હું લાઈવ પરફોર્મ કરતો તો અને ધીરે 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 મને એક લાઈવ પ્રોગ્રામમાં રાજપથ ક્લબની અંદર એક મારા પ્રોડ્યુસર આવેલા એમણે મને ઓફર કરી ગયેશ ભાઈ તમને લઈને ફિલ્મ કરી છે એટલે મેં એમને ચોખ્ખું જ કહી એક્ટર નથી પણ એ સમયનું મારું પરફોર્મન્સ જોઈને એમને એવું હતું કે આ આ કંઈક ફેન ફોલોઈંગ છે કે વોટએવર જે એમને વિચાર્યું હશે એટલે મને ફિલ્મ ઓફર થઈ થ્રીજી ડોટ કોમ જેનું નામ હાલ ફિક્સ થાળી છે એ ફિલ્મ ઓફર થઈ મેં એમને ના બી પાડી ઘણી હો કે ભાઈ હું નહીં કરી શકું કે ફિલ્મ વસ્તુ અલગ છે આલ્બમ વસ્તુ અલગ છે પણ એમને વર્કશોપ રાખ્યા મારા માટે અને નિશક ત્રિવેદી પાસે મને મોકલ્યો વીસ પચીસ દિવસ માટે ગ્રૂમ કર્યો ઘણી બધી તૈયારી કરાવડાવી ઘણું બધું કરાયા પછી મેં ફિલ્મ કરી મારા નસીબ બહુ જ સારા છે કે એ ફિલ્મનું ટેકનિકલ ટીમથી લઈને અને બધા જ લોકો એટલા બધા સરસ હતા કે મને શીખવાડ્યું કેમેરાની સામે પહેલા ઉભા રહેતા જ નથી આવડતું એ ઉભા રહેતા શીખવાડ્યું એક્ટિંગ કેવી રીતે હોય નવરસ કોને કહેવાય આ બધી વસ્તુઓ પહેલી ફિલ્મમાં શીખવા મળ્યું એ ફિલ્મ હજી પૂરી નથી ત્યાં બીજી ફિલ્મ મળી ગઈ એટલે મેં વિચાર્યું એમ કીધું મારી જર્ની ભગવાન મને એક્ટર તરીકે તરફ લઈ જાય છે કે મારે સિંગર તરીકે રહેવાનું છે ખબર જ ના પડી એમ કરતા કરતા ચાર ફિલ્મો મેં કરી નાખી ચોથી ફિલ્મમાં મને થોડું કોન્ફિડન્સ આવ્યો કે હા થોડ ઘણી એક્ટિંગમાં હવે થોડી ઘણી ખબર પડે છે અને ઇન બીટવીન પછી આ એક આલ્બમનો ટ્રેન્ડ સખત ચાલુ થયો અને આલ્બમમાં પછી મેં એક્ટિંગ કરી કરીને અત્યારે જેટલી પણ આવડે છે હજી બી હું કહું છું કે તું બહુ સરસ એક્ટર છે હું તને જોતો હોઉં છું ઘણી વખત કે આ કેટલી સરસ એક્ટિંગ કરે છે આવી હું કેમ નથી કરી શકતો પણ હવે એ એક્ટર છે ભાઈ એટલે એ એ સરસ રહી એનું જોનર જ એ છે પણ એ બધું જોઈ જોઈને પણ હું તમને લોકોને પણ જોઈ જોઈને ઘણી વખત ઇન્સ્પાયર થતો છું ને એ પ્રયત્ન કરતો હોઉં કે અચ્છા આને આવું કરી તો હું મારા એક્સપ્રેશન આ ટાઈપ આપું આવો પ્રયત્ન અત્યારે કરું છું હા સાચી વાત છે કે જે જેનું કામ છે આજે હું સિંગિંગ ના કરી શકું પણ કદાચ અગર મને ઈચ્છા થાય તો હું ક્યારેક ક્યારેક જેમ હોઠ હસી રહે પડે છે તો મને બી ઈચ્છા થાય કે યાર હું આવું કદાચ ગઈ શકતો હોત તો અમે બી આમ ગુનગુનાઈ નાખીએ છીએ ક્યારેક ક્યારેક બરાબર પણ આ આ એક્સેપ્ટ કરવું બહુ મોટી વાત છે કે એક્ટર નથી પરફોર્મર છું યસ અને બહુ સારી વાત છે ભાઈ પણ પબ્લિક હવે તમને નેક્સ્ટ શેમાં જોશે જી તો એ જરાક શું કોઈ નેક્સ્ટ ફિલ્મની કોઈ વાત ચાલી રહી છે એ જરાક બતાવો હા હમણાં બે ત્રણ સ્ક્રિપ્ટ ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ પણ એક્ઝેક્ટ મને જ્યાં સુધી એમાં એનું મજા નહીં આવે ત્યાં સુધી ફિલ્મના ફ્લોર ઉપર નહીં લેજો એટલે હાલ હજી પાઇપલાઇનમાં છે કે કેમનું કરીશું એ હમણાં નહીં કરી શકો એના માટે એટલે વી કેન સે કે હવે યશ બારોટ થોડા ચૂઝી થઈ ગયા છે સ્ક્રિપ્ટની બાબતમાં ચૂઝી થવું જોઈએ જ એનું રીઝન છે કે અગર પબ્લિકની એક્સપેક્ટેશન તમારા તરફથી વધતી હોય છે કે હવે આટલું તો કરી લીધું હવે નવું શું આવશે તો એ એ નવું આપવા માટે જ સમય લાગી રહ્યો છે એટલે એ હું લઈશ જ હવે નહીં પણ દરેક

શું કહેવા માંગો છો કે અપકમિંગ પ્રોજેક્ટ રાહ જોવા માંગી રહી છે અત્યારે નેક્સ્ટ મારા ઘણા બધા આવી રહ્યા છે જેમાંથી આમ તો કહેવું ના જોઈએ પણ કહી દઉં છું ટી સિરીઝમાંથી સરસ મજાનું મારો સોંગ આવી રહ્યું છે જે સોરી તમારી વાત કાપું છું પણ આઈ થિંક સો હમણાં તમે રિસન્ટલી એક બીજી કંપનીના ગીતો કરવા પણ તમે આઉટડોર ગયા હતા જે હમણાં જ હું રાજસ્થાન એ ચેનલ પણ બહુ મોટી છે ઝનકાર મ્યુઝિક એ ઝનકારના મેં પાંચે જ ગીતો કર્યા છે અને ટી સિરીઝના બી ઘણા બધા સોંગ્સ મેં રેકોર્ડ કર્યા છે જેમાંથી એક સોંગ અમે લોકો હમણાં શૂટ કરીશું ને આવશે પણ ધ ગુઝુ ટૉક શોના માધ્યમથી અને તમારા બધાના બ્લેસિંગ જોઈએ છે કેમ કે ટી સિરીઝ એક એવું માધ્યમ છે કે તમામ સિંગરનું એક એક સપનું હોય કે હું આ લેવલની આ બ્રાન્ડની કંપની સાથે હું કામ કરું તો એ શરૂઆત થઈ છે ટી સિરીઝની વાત કરી તો હું પણ કહું કે એક સોંગ મારું પણ ટી સિરીઝમાં આવવાનું છે જે શૂટ થઈ ચુક્યું છે અને બસ ટૂંક સમયમાં એ રિલીઝ તો ઈચ્છું છું કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટી સિરીઝ સારેગમા યશરાજ આવી રહી છે એવું મેં સાંભળ્યું છે જેટલા પણ બિગ બેનર્સ ગુજરાતમાં આવે છે આ ગુજરાતના જેટલા પણ નદીમ છે નદીમની સાથે ઘણા બધા એવા બીજા એક્ટરો છે સિંગરો છે બધાને કામ એ લેવલ પર મળે અને આપણી ગુજરાત ઇન્ડસ્ટ્રી વિશ્વના ફલક ઉપર આપણા બધા જ ગીતો પહોંચે આવી તો મારી હું સતત પ્રયત્નશીલ રહું છું આજે કલાકારની વાત કરી તમે તો થોડાક તમને ધર્મ સંકટમાં નાખીશ હું મજા આવશે યશ બારોટના પર્સનલી ત્રણ ફેવરેટ સિંગર કયા મને ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિમાં જો હું કહું હું છ નામ આપીશ પહેલાના ને અત્યારના અત્યારની જનરેશનમાં મને જો ગમતા હોય કે જેમને સાંભળીને એમની પાસેથી કંઈક ગ્રહણ થઈ શકે છે કંઈક શીખવા મળે છે તો પહેલાં નામ ઉપર છે શ્રી કીર્તિદાનભાઈ ગઢવી કેમ કે એમને એમને જે આખી જે આ ગુજરાતના જે ભજનો છે લોકગીતો છે એને હિન્દી ગીતોની સાથે જોઈન્ટ કરીને બે હિન્દી ગીત ગાય બે ભજન ગાય તો બે હિન્દી ગીત સાંભળવા માટે બે ભજન કમ્પલસરી આજનું યુથ સાંભળશે એ એ જે એક આખી ડિઝાઇન કર્યું મને બહુ ગમ્યું છે ગાયક તો ઉત્તમ એમનાથી ઉપર ઉત્તમ દરજ્જાના કોઈ કલાકાર ગુજરાતમાં ઘણા બધા છે પણ મારી દ્રષ્ટિથી હું કીર્તિદાન ભાઈને વધારે ફોલો કરું છું ત્યાર પછી મારો હમદમ અને મારી એજનો જો સિંગર જો મને ગમતો હતો કીર્તિ જિગ્નેશ કવિરાજ કે એણે એ જે યુથને એણે જે ભેગું કરી રાખ્યું છે આમ આમ રાખ્યું છે એણે અને એણે ગીતોથી ગીત સ્વરૂપે અને એવું નથી કે માત્ર બે વફા કે પ્રેમના ગીતો ગાય છે બધા જ ગાય છે એ મોગલનો ભાવ હોય માતાજીનો કોઈ બી ભાવ મા પરનું ગીત હોય બધા જ પ્રકારના એણે ગીતો ગાયા છે તો એ એક બીજો મને ગમતો કલાકાર એક એ છે અને થર્ડ વન ઉપર હું મને એટલા માટે એ કલાકારનું નામ લેવું ગમશે એણે કંઈક નવું કર્યું છે એ એ પરવા નથી કરતો કે કોણ મારા વિશે શું બોલશે એ છે દેવ પગલી કેમ કે એને સ્વીકારી લે છે પણ એને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરું છું હંમેશા જે કલાકાર નવું કરે છે ને હંમેશા ચાલે છે ચાલે છે ને ચાલે છે ને એકમાત્ર કલાકાર એવો છે કે જેના બસો બસો મિલિયન જેવા ચાર ગીતો છે એટલે એક આ ત્રણ ગીતોને જૂનામાં હું વાત કરું તો મણીરાજ બારૂટ

કે જેને મણીરાજ બારોટના નામથી રોજીરોટી આજે પણ અપારી છે બારોટને આભારી છે મારા ફાધર ચંદ્રેશ કેમ કે મને ખબર છે મારા ફાધર ચંદ્રેશ બારોટ મણીરાજ ભાઈ દિવસના દસ દસ કલાક કે એમ નામ નથી થઈ જતું હા દસ દસ કલાક એ લોકો રિયાઝ કરતા હતા એ લોકો ડિઝાઇન કરતા હતા કે સૌ પ્રથમ ગણપતિ કેવી રીતે બેસાડવા એમાં શું ગાવું પછીના કલાકમાં કોણ ગાશે પછી ભાઈ શું ગાશે આખું ડિઝાઇન થતું હતું અને ત્યાર પછી ધ મણિરાજ વારોળ જે લાગ્યું છે ને એ પ્રય પરિશ્રમ પછી લાગે છે એટલે આ એક ત્રણ કલાકાર મારા દ્રષ્ટિથી આઈડલ છે મારા તો જે જે તમે અત્યારના યુથની વાત કરી કે કીર્તિદાનભાઈ છે જિગ્નેશભાઈ છે દેવ પગલી છે તો જો અગર એકાદું ગીત કીર્તિદાનભાઈનું જો તમને તમારું ગમતું ગીત જો બે શબ્દો થઈ જાય તો મજા પડી જાય હા એમનું એક ગીત છે ઓરે ઓરે પારે તું કાલે ઉડી જાજ રે મારી હાટુ રહી જા આજ ની રાત નિરાત મારી લાડકી ને ગણી મારી દીકરીને ખમમા ગણી મારી લાડકી રે નાનકડી છોડી જાલી લે મારો હાથ આ ગીત એટલા માટે એટેચમેન્ટવાળું છે મારા ઘરે દીકરીનો જન્મ થયો સેમ પે તારા ઘરે દીકરીનો જન્મ થયો આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યાર પછી એ ગીતના શબ્દો અને દીકરી જ્યારે ઘરમાં જન્મે ને ત્યારે આખું ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે આપણે કંઈ પણ બોલતા પહેલાં આપણે દસ વખત વિચાર કરીએ કે યાર અમારી છોકરી પર શું અસર થશે અને દીકરી એટલી બધી વાલી હોય છે ઘરના માટે કે એના આવ્યા પછી જે મારા મારા જે સ્ટાર ચમક્યા છે ને એ માત્ર ને માત્ર મારા દીકરીને આવ્યા પછી ચમક્યા છે એટલે એક આ ગીત મને કીર્તિદાનભાઈનું બહુ જ ટચ કરે છે જ્યારે બી હું સાંભળું તો આંખમાંથી સતત આંસુ આપણા આવી જ જાય છે મને કેમ કે મારી દીકરી મને સૌથી દુનિયામાં સૌથી વધારે વધારે વાલીઓ તો મારી દીકરી છે એટલે આ ગીત મારી સૌથી નજીક છે સેમ આ વાત હું પણ માનું છું કે પહેલાં સાંભળ્યું હતું આ સોંગ પણ એક હા સોંગ તરીકે સાંભળ્યું પણ મારે પણ દીકરી આવી અને જ્યારે એના આવ્યા પછી જે મેં આ સોંગ સાંભળ્યું છે અને જે સમજ્યું છે ત્યારે લિટરલી મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા હતા અને બીજી કે આજે મારી ડોટર છ મહિનાની થઈ ઓ વા આ સોંગ મને પણ ઘણું ગમે છે અને કદાચ તમારા આ સ્વભાવના કારણે જ તમે જે પ્યોર હાર્ટ છો એના હિસાબે જ આજે તમે સક્સેસ તમને મળી છે અને બિકોઝ ઓફ યોર ફાધર તમારા ફાધર લેજન્ડ છે બરાબર તો જો અંકલનું કોઈ એકાદું ગીત તમારા આવા જે જો સાંભળવા મળી જતું હોય તો મજા મજા પડી જશે મારા ફાધરે તો બહુ બધા ગીતો લખે છે મણિરાજ બારોટ બારૂત માટે જેમાંનું એક ગીત મને બહુ ગમે છે હો સો નાનો ગર્બો માનો રૂપ લાય ઢોણી સો નાનો ગર્બો માનો રૂપ લાય ઢોણી એ ઈંઢોણિયે રત્ન જડાવું મોરિમા અલ્યાઈ ઢોણીએ રતન જડાવું મોરી માં રમવાયા વો રંગ જામ શેરે એ હે હે સોનાનો ગરબો માનો રૂપ લાઈ ઢોણી અમારા ફાધર નું લખેલું ગીત અને મણિરાજભાઈ એને બંને બહુ જ ગાતા ગીત પહેલાના ગીતો જે બધા અમર થઈ ગયા છે આજે પણ તમે સાંભળો એટલે તમને એ જ મીઠાશ લાગે છે બિલકુલ યેશભાઈ જે અત્યારે સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે બરાબર તો જતાં જતાં હું તમને લાસ્ટ ખાલી આ પૂછીશ જે સોશિયલ મીડિયાની વાત કરી સોશિયલ મીડિયા અત્યારે એક એવું પ્લેટફોર્મ થઈ ગયું ચાહે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક રીલ્સ હોય બરાબર કે લોકો સેમ ફોર એક્ટિંગ અને સિંગર માટે બી બરાબર કે પંદર સેકન્ડ વીસ સેકન્ડનો વિડીયો બનાવી નાખ્યો અને રાતોરાત કોઈ બી ફેમસ થઈ જાય છે બી એ એમનું ટેલેન્ટ છે રાઈટ પણ ક્યાંક ને ક્યાંક જેને ખરેખર સિંગર બનવું છે એક્ટર બનવું છે તો એ અમુક લોકો ઇન્ડસ્ટ્રી સુધી નથી પહોંચી શકતા એમને રસ્તો નથી મળતો પણ એક ઇન્સ્ટાના કારણે કે એના કારણે એ લોકો અત્યારે સારું કરી રહ્યા છે તો એ યુથને શું તમે કહેવા માંગશો શું મ્યુઝિક એકચ્યુઅલીમાં શું છે કેમ કે પંદર સેકન્ડ ગાવું ખાલી વિડીયોમાં અને પ્લેબેક કરવું એ બહુ ડિફરન્સ છે બિલકુલ તો એ તમે જતા જતા પ્લીઝ દર્શકોને કંઈક કહો આજનું જે સોશિયલ મીડિયા છે ને એ આજનું સોશિયલ મીડિયા આજના એટલે આપણા યુથ માટે તો બહુ જ સારું છે પણ જે વાત કરીએ પણ પંદર સેકન્ડની કે વીસ સેકન્ડની રીલ બનાવીને એમ એમ રીલ બનાવીને એક્ટિંગ એક્ટર નથી થઈ જવાતું એક્ટર કે સિંગર નથી થઈ જવાતું એનું રીઝન એક જ છે કે એ માધ્યમથી એ લોકો પૈસા કમાય છે તો મને એનો આનંદ છે કે એ લોકોને એ ચલો રોજીરોટી તો મળે છે ને આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણી મહેનત લાગે છે કેમ કે એક્ટિંગ એટલે પંદર સેકન્ડ વીસ સેકન્ડમાં એક્ટિંગ નક્કી નથી થઈ જતી કે એ વીસ સેકન્ડમાં ગાયેલું સોંગમાં તમે સિંગર નથી બની જતા એના માટે ઘણું બધું મહેનત લાગે છે ઘણું બધું પરિશ્રમ લાગે છે શીખવું જરૂરી છે એક્ટિંગ ત્યારે તમે આ કેમેરાની સામે આવો ત્યારે જ ખબર પડે કે એક્ઝેક્ટલી હવે તમારે આ મોટો મસ્ત મોટો ડાયલોગ તમારે વનટેક આપવાનો છે ત્યારે ખબર પડે કે આ વીસ સેકન્ડની રીલ ત્યારે હોંહરી નીકળી જાય છે ઘણી વાર થયું છે કે ઇન્સ્ટાના ફોલોઅર જોઈને કાસ્ટિંગ કર્યું હતું અને જ્યારે કો સ્ટાર સેટ ઉપર આવ્યા અને જ્યારે પરફોર્મ કરવાની વાત આવી તો ફીડ બી નીકળી ગયા હતા થાય એટલે એ એ એ નેચરલ જેનું રીઝન છે કે આપણે એમ વિચારતા હોઈએ કે આપણે અને આવું પાછું માઇનસ પોઈન્ટ શું છે ખબર છે કે જેના ફોલોવર વધી ગયા છે ને એ આમ આમ ચાલવા લાગી રહ્યા એમ ના કરશો યાર કેમ કે ત્રણસો સાડી ત્રણસો આલ્બમો કર્યા છે આટલી ફિલ્મો કરી છે તેમ છતાં ચાની કેટલી ઉપર જ આપણે બેસીને વાત કરવાની થાય છે એટલે એ ગ્રાઉન્ડ લેવલ પર રહેવું જરૂરી છે આપણા વન મિલિયન ટુ મિલિયન ફોલોવર આપણું કશું ઘર પૂરું કરી નથી જવાના ટેલેન્ટ હોવું જરૂરી છે અને ટેલેન્ટની સાથે સાથે મહેનત હોવું જરૂરી છે અને એને ગ્રાઉન્ડ લેવલ પર રાખવું બહુ જરૂરી છે એટલે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ખોટું બી કંઈ નથી એ લોકોને આપણે ઇન્ફ્લુઅન્સર નામ આપેલું છે કે આપણા ગીતને માર્કેટિંગ કરવું છે તો એ માર્કેટિંગના એક પાસા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે એ લોકો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રીલ બનાવવાના લેતા હોય છે તો એમને રોજી રોટી મળે છે પણ ડઝન્ટ મીન કે તમે એટીટ્યુડ સાથે સામે આવો તમને આ કલા આ કલાકારો કે આ પ્રોડ્યુસર તમને પૈસા નહીં આપે તો ક્યાંથી કમાશો તો ત્યાં એટીટ્યુડની જરૂર નથી અને અગર એક્ટિંગ આવડી ગઈ છે રીલ્સના માધ્યમથી તો એને પ્રોફેશન બનાવીને એમાં થોડી મહેનત કરીને આગળ વધવું જરૂરી છે સોશિયલ મીડિયા અત્યારે બહુ જ ઇઝી છે લોકો સુધી પહોંચવું પણ બહુ ઈઝી છે પણ સાથે મહેનત કરવી એટલી જરૂરી છે તો આ દોસ્તીની જે વાત ચાલી રહી છે તો જતા જતા જો દોસ્તી ઉપરનું એકાદું સોંગ થઈ જાય બધા જ મિત્રો માટે મારું એક ગીત છે જે હમણાં મેં રિલીઝ કર્યું છે સમય ઉપરનું ગીત છે કે અરે દુનિયાની રીતને સમજવી પડે કેવી ખબર છે કે દુઃખ આવે આપણે નમવું પડે સુખ આવે હામે નાને નમવું પડે આ નવી નવી વાતો અને રોજ મુલાકાતો આ દુનિયાની રીતને સમજવી પડે સમય આવતો નથી સમય સાચવવો પડે આવી વાત છે કે સમય તમારો આવતો નથી સાહેબ મહેનત કરીને તમારો સમય તમારે જાતે જ લાવવાનો છે અને તમારું નામ થઈ ગયા પછી એ સમયને સાચવી રાખવાનો છે સમય જતો નથી એ સમયને તમારા નામને ટકાવી રાખવાનો છે આવી એક વાત છે પણ છેલ્લે દોસ્તી ઉપર હે દોસ્ત તારી દોસ્તી મન જાનતી છે પ્યારી તારી મારી દોસ્તી મન જાનતી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી આ જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી થેન્ક યુ સો મચ યશભાઈ કે તમે તમારો રેકોર્ડિંગ મારા શોઝમાંથી ટાઈમ કાઢીને આજે તમે સ્પેશિયલી ધ ગુજ્જુ ટોક શો માટે આયા તો થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ પ્રોડ્યુસર પ્રજ્ઞેશભાઈ મલ્લી અને અમારો નદીમ ધ ગુજ્જુ ટોક શો ની ઓલ ટીમ નો દિલ આભાર કે મને લાયક સમજો છે કે આ શોમાં મને ઇન્વાઇટ કરીને મારું ઇન્ટરવ્યુ થાય એ લાયક સમજો એ બદલ તમારો દિલથી આભાર પરફોર્મર અને એક્ટર યશભાઈ બારોટ સાથે જેમના ઘણા બધા ગીતો તમે લોકો યુટ્યુબ પર જોયા છે અને ઘણી બધી ફિલ્મો જોઈ છે અને ઘણી બધી ફિલ્મો અને ગીતો આવવાના છે દોસ્તો ત્યાં સુધી જોતા રહો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રેઝન્ટ ટોક શો સ્પોન્સર વિલિયમ જોન્સ પીઝા